નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલ માં હું કૃતાર્થ વાઘેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમે બધા એ હશો ને તમારી તૈયારી ખૂબ સારી જઈ રહી હશે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણી આ ચેનલ પર દરરોજ ખાસ આપણે અમુક મુદ્દાઓ ભણીએ છીએ જેમાં કરંટ અફેર્સ યોજનાઓ વગેરે અને વર્લ્ડ ઇન બોક્સનું એક ઇનિશિયેટિવ જેનું નામ છે મિશન વિજય ભવ તો આ ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એટલે હવે તમારે યોજનાઓ બાબતે તો ખાસ ચિંતા કરવાની જ નથી તમને દરેક યોજના નાના વિડીયોની અંદર એક નાનો એવો શોર્ટ વિડીયો તમે ગમે ત્યારે જમવા જતો ચાલતા ચાલતા જોઈ લેશો તો તમને યોજના તરત આવડી જશે તેને આપણે શું કહીશું ટાઈમનો સારી રીતે ઉપયોગ કહીશું તો આ બધા મુદ્દાઓ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ એ લેક્ચર પણ તમે જુઓ અને બીજા લોકો સુધી શેર પણ કરો આજના આપણા કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે કેટલાક પરીક્ષાલક્ષી મુદ્દાઓ ધ્યાને લેવા છે કે જેમાંથી સીધો સવાલ પરીક્ષામાં પૂછા હશે જેમ કે જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે અને ખ્યાલ હશે કે હમણાં ગયા રવિવારે સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટલ એક એક્ઝામ હતી તો એમાં આપણા કરંટના લેક્ચરમાંથી ઘણા બધા સવાલો પરીક્ષામાં આવી ગયા જેમ કે આપણે આસામના દિબ્રુગઢ વારાણસીથી થી દિબ્રુગઢ વચ્ચે જે ગંગાવિલાસ વિલાસ ક્રુઝની શરૂઆત કરી આપણે આખો મુદ્દો જોઈ ગયા હતા આપણે એનો મેપ જોયો હતો એ બધા સીધા સવાલ ત્યાંથી પકડાયેલા છે તો ઘણા બધા સવાલો સીધા આવ્યા છે

અથવા તો તો પર કરીને માહિતી ભણવા માટે તમારે ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર ભણવું હોય તો વોલ્ડિંગ બોક્સ માય ક્લાસ એપ તમે ભલે એપ પરચેઝ ન કરો એટલીસ્ટ ડાઉનલોડ કરીને એમાં રહેલા ડેમો લેક્ચર અટેન્ડ કરો એમાં બે વિષય મેં ભણાવેલા છે કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ તો તમે કમ્પ્યુટરનો ડેમો લેક્ચર એટેન્ડ કરશો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એનિમેશનનો ઉપયોગ થયો છે કઈ રીતે એક એટ્રેક્ટિવ પીપીટી છે કે તમને બધું જ ત્યાં યાદ રહી જશે વર્ચ્યુઅલ રિયાલિટી ઓગમેન્ટેડ રિયાલિટી કેટલા અઘરા કન્સેપ્ટ છે તમે એની પણ એમાં એની અંદર જોશો વિડિયો એટલે તમને એવું એનિમેશન છે કે સીધું ત્યાં જ ખબર પડી જશે બરાબર તો આજે આપણે એટલીસ્ટ ડાઉનલોડ કરીએ અને ડેમો લેક્ચર એટેન્ડ કરીએ પછી તમને એમ લાગશે કે હા ખરેખર આ એપ્લિકેશનમાં ભણવાથી આપણે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકીએ છીએ એ પ્રકારનો કન્ટેન્ટ એપ્લિકેશનમાં આપવામાં આવેલો હોય ત્યારબાદ આપણે જોઈએ આપણો સવાલ જે મેં તમને ગયા લેક્ચરમાં પૂછેલો આપણે દરરોજ લેક્ચરની અંદર એક સવાલ પૂછીએ છીએ અને એનો જવાબ પછીના લેક્ચરમાં આપણને મળતો હોય 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 છે અને આ પ્રશ્ન આપણે જે ભણ્યા એમાંથી જ બરાબર આપણો સવાલ એવો હતો કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન વન સૈન્ય કવાયત યોજાઈ હતી આ પ્રકારની આ પહેલી કવાયત છે અને જ્યારે કોઈ પણ દેશ સાથે ભારતની આવી કોઈ એક્સરસાઇઝ પહેલી વાર યોજાય એટલે પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધી જાય તો આ પ્રકારની સાયક્લોન વન કવાયત ભારત અને ઇજિપ્ત વચ્ચે તમને દરેકને ગુડ હવે આપણે જોઈએ આપણો આજનો મુદ્દો ખૂબ જ મહત્વનો મુદ્દો અને એટલો ગરમાગરમ મુદ્દો છે કે આ સીધો સવાલ અહીંથી નીકળે ગુજરાતની મેટર છે ને આપણે પરીક્ષાની તૈયારી પણ ગુજરાત સરકાર માટે કરીએ છીએ તો ભારત ભારતની હું ગુજરાતની વાત નથી કરતો ભારતની જે ટોચની ઇન્સ્ટિટ્યુટ હોય જેને આપણે આઈઆઈટીસ કહેતા હોઈએ એમ મેનેજમેન્ટના ક્ષેત્રની અંદર જો કોઈ સૌથી મહત્વનું નામ હોય તો જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ સાહેબે ત્યાં જોબ કરેલી છે ઘણા બધા એવા એલ્યુમની સ્ટુડન્ટ કે જે આઈએમ અમદાવાદે આપેલા છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ અમદાવાદના ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભારત ભાસ્કરની નિયુક્તિ કરવામાં આવી છે તો આ નિયુક્તિ સાથે આપણા માટે બે સવાલ બને છે યાદ રાખજો કે અમદાવાદના આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર તરીકે કોણ અને આઈઆઈએમ અમદાવાદના ચેરમેન તરીકે કોણ એ બંને સવાલ બને તો જયારે ચેરમેન તરીકે પંકજ પટેલ સાહેબની નિયુક્તિ થઈ ત્યારે મેં મુદ્દો તમને ભણાવી દીધેલો છે અને અત્યારે ડિરેક્ટર ની નિયુક્તિ થઈ છે ડોક્ટર પ્રોફેસર ભારત ભાસ્કર એટલે બંને મુદ્દાઓ આપણે યાદ રાખશું તમે કહો તો લખી તમને દઉં પ્રોફેસર ભારત ભાસ્કર અને ચેરમેન पंकज પટેલ યાદ રહેશે તમને તો ક્યાં કેમકે જયારે સવાલ આપણને એવો પૂછાય કે ચેરમેન તરીકે કોની નિયુક્તિ અને એમાં એક વિકલ્પ પ્રોફેસર ભારત ભાસ્કર હોય ને આપણને લાગે ઘણો ભાસ્કર સાહેબ મૂક્યા છે પણ એ ચેરમેન નથી એ ડિરેક્ટર છે યાદ રાખજો આ ખાસ તમારા મગજમાં બેઠી જવું જોઈએ હવે સવાલ ગમે અહીંયાથી પૂછાય હવે આપણે જોઈએ કે અમદાવાદ આઈએમ અમદાવાદની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાય જે કોની અધ્યક્ષતામાં યોજાયો હોય તો કે બટ ઓબિયસ છે ચેરમેન પંકજ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અને એમાં આઈઆઈએમ અમદાવાદના નવા ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત પ્રોફેસર ભારત ભાસ્કરની નિયુક્તિ કરવામાં આવી છે ભારત ભાસ્કર કે જેઓ આઈએમ રાયપુરના પૂર્વ ડિરેક્ટર રહી ચૂકેલા છે અને અત્યારે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનઉ ની અંદર આઈટી એન્ડ સિસ્ટમ ના પ્રોફેસર તરીકે સેવા પણ આપી રહ્યા છે તમે અહીં એની ઈમેજ એમનો ફોટો પણ જોઈ શકો છો જે હવે આઈઆઈએમ અમદાવાદ ને લીડ કરશે એના ડિરેક્ટર તરીકે પોતાની સેવા આપશે હવે જો અહીંયા હું એક નાનો એવો ચાર્ટ છે ખાસ આ યાદ રાખજો આટલો મુદ્દો અહીંયાથી તમને સવાલ નીકળે કઈ રીતે નીકળે તો કે જુઓ સવાલ એવો પૂછાય

આ ડિસોજા સાહેબ છે એ તો એકત્રીસ જાન્યુઆરીએ વિદાય લે છે તો ફેબ્રુઆરી મહિનામાં કોણ કામ કરશે તો યાદ રાખજો કાર્યકારી ડિરેક્ટર તરીકે અરિંદબ બેનર્જીની નિયુક્તિ થઈ છે કે જે પહેલી ફેબ્રુઆરી થી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી એપ્રોક્સિમેટ એક મહિનાના સમયગાળા સુધી કાર્યકારી ડિરેક્ટર તરીકે કામ કરશે તો સવાલ તમને એવો પૂછાય અને પૂછી પણ શકે ભરમાવા માટે થઈને આપણને ફસાવા માટે થઈને કે તાજેતરમાં આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર

હું આશા રાખું કે તમને આખી ડિટેલ ખબર પડી ગઈ છે હવે આપણે જોઈ લઈએ પ્રોફેસર ભારત ભાસ્કર વિશે આઈઆઈટી રૂડકીમાંથી બીટેક છે ભાઈ આઈઆઈટી રૂડકી આપણને ખબર છે કે એન્જિનિયરિંગ કોલેજો પૈકીની એક કોલેજ એમાંથી બીટેક અને પોતે ભાસ્કર સાહેબે વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાંથી પીએચડીનો અભ્યાસ કરેલો છે એટલે એના નોલેજ ઉપર હવે કોઈ પણ શંકા થઈ શકે નહીં અને હવે વાત કરીએ આપણે આઈઆઈએમ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ કે જેની સ્થાપના વર્ષ ઓગણીસો ને એકસઠની અંદર કરવામાં આવેલી

તો કે ભારતીય અવકાશના પિતા જેને આપણે કહીએ છીએ વિક્રમ સારાભાઈ જેને ઈસરો જેવી સંસ્થાનો પાયો નાખ્યો દરેક લોકો કમેન્ટ કરો હું ઘણા બધા બોલી ગયેલો ઈસરોની સ્થાપના ક્યારે થઈ તારીખ સાથે આપણને ખબર હોવી જોઈએ કમેન્ટ આપણે બરાબર અને અમદાવાદના પ્રથમ ફેકલ્ટી અને કોર્ડિનેટર કોણ હતા તો કે કમલા ચૌધરી હતા હવે જયારે આટલી દેશની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે અને ગુજરાતમાં આવેલી છે અમદાવાદ ખાતે તો આપણને એની આ બધી ડિટેલ ખબર હોવી જોઈએ સીધો સવાલ આપણને પૂછાય

તો જગ્ગા મિશન ઓડિશા સરકારે જીવન જીવતા થાય એવી આખી પહેલ શરૂ કરી જે મિશન શરૂ કર્યું એનું નામ છે જગ્ગા મિશન તો ઝૂપડપટ્ટી એ લોકો ક્યાં રહેવા ગયા તો કે સારા ઘરમાં રહેવા માંડ્યા તો એને શું કહેવાય ગંદુ જે એનું આવાસ હતું એને બદલે એનો સારું આવાસ મળ્યું અને એટલે હેબિટેટ એનું સારું થયું અને એટલા માટે આ પ્રકારનો વર્લ્ડ હેબિટેટ એવોર્ડ કઈ રાજ્ય સરકારને મળ્યો ઓડિશા રાજ્ય સરકારને કયા મિશન માટે જગ્ગા મિશન માટે જોઈએ આપણે કે જગ્ગા મિશનના માધ્યમથી ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓના જીવનને સશક્ત બનાવવાને ભારતમાં એક ઝૂપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાના પ્રયાસો માટે ઓડિશા ગવર્મેન્ટના એવોર્ડ મળ્યો છે ઓડિશા ગવર્મેન્ટ ની ટોટલ બે આવી પહેલો છે એક જગ્ગા મિશન અને બીજી એક ફાઈવ ટી પહેલ બંને આપણે જોઈએ તમે જુઓ જગ્ગા મિશન દુનિયાનો સૌથી મોટો ઝુંપડપટ્ટી સુધારણા કાર્યક્રમ જેમ કે આપણે બોમ્બે માં આપણને ખ્યાલ છે ધારાવી વિસ્તાર છે ઝુંપડપટ્ટી વિસ્તાર છે એવું આ પ્રકારના ઓડિશા ની અંદર તો ઓડિશા ગવર્મેન્ટે જગ્ગા મિશન અંતર્ગત પાંચ વર્ષમાં એક લાખ પંચોતેર હજાર પરિવારોને જમીન આપી એટલે કે જે એ જ્યાં રહેતા હતા એ જમીન એના નામે કરી દીધી એને આપી દીધી હવે આ જમીનના માલિક તમે છો બરાબર જો તેમનું ઘર આવેલું છે તે કાનૂની માલિકી દીધી એ ઝુંપડપટ્ટીના નિવાસીઓ જમીનનો કટકો તમારો એટલે લોકોને એમ થશે કે હવે અહીંથી એમને કોઈ ઘટેડી મૂકશે નહીં જ્યાં એમને ઘર પણ બનાવી દીધા કનેક્શન પાણીનું કનેક્શન પણ આપી દીધું એટલે કે જેથી કરીને પાણી ભરવા પણ ક્યાંય બહાર જવું ન પડે બધી જ મુદ્દાઓ બધા જ મુદ્દાઓ લખેલા છે ઝૂપડપટ્ટીના સ્થાને નાનું ઘર બનાવી દેવામાં આવે છે એને એનું આવાસ બનાવી દેવામાં આવે છે એને એનું હેબિટેટ બનાવી દેવામાં આવે છે એટલે વર્લ્ડ હેબિટેટ એવોર્ડ આ મિશનને મળ્યો ઓડિશા સરકારને મળ્યો આ મિશન માટે થઈને યાદ રહેશે તમને જો અને ઝૂંપડપટ્ટીઓમાં સો ટકા ઘરમાં વ્યક્તિગત શૌચાલયો પણ બનાવવામાં આવ્યા કેટલી ઝૂપડપટ્ટીમાં છસો ને છાસઠ ઝૂપડપટ્ટીમાં તો આ છે ઓડિશા ગવર્મેન્ટનું મિશન જગ્ગા મિશન યાદ રહેશે સીધો સવાલ કે જગ્ગા મિશન કઈ રાજ્ય સરકારનું છે ઓડિશા સરકારનું શા માટેનું છે તો કે ઝૂંપડપટ્ટીમાં નિવાસ કરતા લોકોને સારું પોતાનું ઘરનું ઘર બનાવી આપવું અને ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવું ત્યારે જો અહીંયા તમને આખો ફોટો પણ દેખાય છે ઓડિશા જગ્ગા મિશન વિનિંગ ધ પ્રસ્ટિજિયસ વર્લ્ડ હેબિટેડ એવોર્ડ ફોર ધ સેકન્ડ ટાઈમ બીજી વાર મળ્યો ફાઈવ ટી પહેલ ફાઈવ ટી એટલે એક ટી બે ટી ત્રણ ટી એમ હા તો એવું જ છે કંઈક ફાઈવ ટી એટલે ટીમ વર્ક ટેકનોલોજી ટ્રાન્સપરન્સી ટ્રાન્સફોર્મેશન અને ટાઈમ લિમિટ કે ભાઈ આ પ્રકારના મિશન કોઈ રાજ્ય સરકાર શરૂ કરે છે તે ટાઈમ એમાં ટીમ વર્ક થાય છે એમાં કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કેવી રીતે ટ્રાન્સપરન્સી રહે છે કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થાય છે અને એક ટાઈમ લિમિટમાં પૂરું થાય છે જ્યારે આ બધાય પહેલું ભેગા થાય ત્યારે કોઈ મિશન સફળ થાય તો ઓડિશા સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે આ મિશન ની અંદર આ પ્રકારના પ્રોજેક્ટમાં જેટલા પણ લોકો જોડાયેલા હોય સરકારી કર્મચારીઓ અધિકારીઓ એના ઉપર પણ વોચ રાખવામાં આવે છે વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે કે નહીં અને એ બધા પહેલું ઓડિશા સરકાર આ પ્રકારના પુરસ્કારો મળતા હોય છે યાદ રહેશે તમને દરેક ને આખો મુદ્દો ગુડ ત્યાર પછી બે હાજર ઓગણીસ ની વાત કરીએ તો કે વિશ્વ આવાસ પુરસ્કાર પણ મળ્યો તો ઓડિશા સરકાર ને તમે બે હાજર ઓગણીસ માં લોકોને ભૂમિ સુરક્ષા પ્રદાન કરવાની પોતાની સફળતા બદલ મુર્મુજી એમની રાજસ્થાન મુલાકાત તેમણે રાજસ્થાનની બે દિવસની મુલાકાત લીધી જયપુરની અંદર કેટલાક કાર્યક્રમમાં ભાગ લીધો કેટલાક ઉદઘાટનો કર્યા કેટલાક વર્ચ્યુઅલ ઉદઘાટનો કર્યા ત્યાંથી સીધો સવાલ આપણને પૂછાય તો આપણને આવડવો જોઈએ

તો પહેલો સવાલ આપણો અહીંયાથી બને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કયા શહેરમાં સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું કે ગુલાબી ગુલાબી નગરી જયપુરમાં દેશની બીજી સિટી પણ છે પહેલું હેરિટેજ સિટી આપણું કયું અમદાવાદ અને બીજું જયપુર પછી મયુર સ્તંભનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રીય ધ્વજ સ્તંભ મહાત્મા ગાંધી અને મહારાણા પ્રતાપની પ્રતિમાનું પણ અનાવરણ તેમણે કર્યું હતું કઈ જગ્યાએ રાજભવન જયપુર તે સિવાય રાષ્ટ્રપતિએ રાઈઝ અભિયાનમાં પણ ભાગ લીધો હતો રાઈઝ રાઈસ નથી હો એટલે દાળ ભાત હોઈસ ખાલી ભાત થાય આ તો એટલે એક પ્રકારે ગ્રોઅપ આપણે આગળ વધવું તો રાઈઝ એટલે જુઓ રાઈઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ કે ઇન્ડિયાને આપણે આગળ લઈ જવાનું છે એનો ઉદય કરવાનો છે કઈ રીતે તો કે સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ થકી સ્પિરિચ્યુઅલ એટલે શું ધાર્મિક બાબતો બધી તો આ પ્રકારની આખી ઇવેન્ટ યોજાઈ હતી એનું આયોજન કોણે કર્યું હતું તો કે બ્રહ્મકુમારી એક ઓર્ગેનાઇઝેશન કે જેનું હેડ ક્વાર્ટર માઉન્ટ આબુમાં આવેલું છે જેમ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય છે એમ બ્રહ્મકુમારી સંપ્રદાય પણ છે થોડુંક એના વિશે સર્ચ કરજો તો એનું મથક ક્યાં આવેલું છે માઉન્ટ આબુ તો ત્યાં આ અભિયાનમાં પણ ભાગ લીધો હતો પછી સિકંદરાબાદમાં બ્રહ્મકુમારી સાયલેન્સ રિટ્રીટ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કોણ કર્યું હતું એમણે ત્યારબાદ ઇન્દોરમાં બ્રહ્મકુમારી ઓડિટોરિયમ અને સ્પિરિચ્યુઅલ આર્ટ ગેલેરીની આધારશિલા પણ મૂકી હતી તો બ્રહ્મકુમારી નામનું ઓર્ગેનાઇઝેશન એના માટે કેટલાક અન્ય કામોનું ઉદ્ઘાટન એની આધારશિલા વગેરે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાની આ રાજસ્થાન યાત્રા દરમિયાન શરૂ કર્યા હતા અને ઉદઘાટન કર્યું હતું યાદ રહેશે તો કે હા યાદ રહેશે સવાલ આ બધાય પૂછ્યા એવા છે એટલા માટે ખાસ આપણે અહીંયા ધ્યાને લઈએ છીએ ત્યાર પછી ભારતને પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા બિકાનેર સૌર ઉર્જા પ્રોજેક્ટનો પણ વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો રાષ્ટ્રપતિજીએ તો જુઓ તમે જયપુરથી જેણે શિલાન્યાસ કર્યો એક હજાર મેગાવોટનો બિકાનેર સૌર ઉર્જા પ્રોજેક્ટ અને એ ક્યાં આવેલો છે તો કે બિકાનેર જિલ્લાના બાંદરવાલા ગામની નજીક પાંચ હજાર એકર જેટલી જમીનની અંદર ફેલાયેલા સૌર ઉર્જા પ્રોજેક્ટ છે કેટલી ક્ષમતા એક હજાર મેગાવોટ

કે ભારત જેટલું કાર્બનનું ઉત્સર્જન કરે એટલો આપણે કાર્બન પાછો લઈ લેવાનો છે અને એ જે ભારતની પ્રતિબદ્ધતા છે આપણો જે સંકલ્પ છે એના માટે આ પ્રકારના મિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બધાના પ્રોજેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રહેશે તમને દરેકને ત્યાર પછી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સની અઢારમી રાષ્ટ્રીય જંબુરી હાવ થાય ખરા સ્કાઉટ ગાઈડ શું છે ભાઈ તો સ્કાઉટ ગાઈડ આપણને ખબર હશે કે સ્કૂલની અંદર ઘણા લોકો સ્કાઉટ ગાઈડના ભાગ લેતા હોય કે એની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે તો એ અંતર્ગત સ્કાઉટ એના સભ્યોની વચ્ચે એના જે સ્ટુડન્ટ હોય એમાં ઘણી બધી સ્પર્ધા યોજાતી હોય તો એ પ્રકારે આ અઢારમી રાષ્ટ્રીય જંબુર એટલે શું એની સ્પર્ધાઓ ઘણી બધી સ્પર્ધાઓની અંદર હોય એ પ્રકારનું આયોજન ક્યાં થયું તો કે રાજસ્થાનની અંદર છે રાજસ્થાનના પાલીમાં તો ખ્યાલ પડ્યા રાષ્ટ્રીય જમ્બુરી એટલે શું અલગ અલગ સ્પર્ધાઓ સ્કાઉટ ગાઈડના મેમ્બર્સ જે સ્ટુડન્ટ છે એની વચ્ચે તો આ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ ની પહેલી રાષ્ટ્રીય જમ્બુરી ક્યાં યોજાઈ હતી ક્યારે યોજાઈ હતી તો કે 1953 ની અંદર એ યોજાઈ હતી તો આ प्रकारे સ્કાઉટ ગાઈડ્સ જમ્બુરી પણ રાજસ્થાનના પાલીમાં પાલી યોજાઈ ત્યાર પછી આપણા માટે જોઈએ બે એક ઈમ્પોર્ટન્ટ બાબત કે જીપીએસ ની ક્લાસ 1 2 તો એના માટેની એક સ્પેશિયલ બેચ પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય માટેની એક સ્પેશિયલ બેચ વોલ્ડિન બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે શરૂ થવા જઈ રહી છે ત્યારથી તો કે છ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી બપોરે એકથી છ સ્પેશિયલ બેચ બરાબર સીપીએસસી વન ટુ માટે પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની તૈયારી કરવામાં આવશે ત્યારબાદ પીએસઆઈ સ્પેશિયલ બેચ જામનગર ખાતે ત્રીસ જાન્યુઆરીથી શરૂ થાય છે પ્રિલિમ્સ મેન્સ અને ફિઝિકલની તૈયારી કરવામાં આવશે બે થી ચારના સમયની અંદર અને જામનગરની જામનગર ખાતે આ પીએસઆઈ બેચમાં જે લોકો જોઈન કરશે એમને આ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ જેમાં બે વિષય મેં ભણાવેલા છે એક મોડન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ અને ત્યાર પછી કોમ્પ્યુટર તમે લોકો જો આવનારી પરીક્ષાને ખાસ ધ્યાન આપો તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો પીએસઆઈની તૈયારી કરતા હો

લેપ્રોસ્કોપી કોને કહેવાય લેપ્રોસ્કોપી એટલે શું કે શરીરની અંદર એક કોઈ પણ આપણે પેટનું ધારક ઓપરેશન કરવું છે તો શરીરની અંદર એક આઉટ ડિવાઇસ નાખવામાં આવે અને એ ડિવાઇસ એટલે એક પ્રકારનો કેમેરો હોય અને એ જે શરીરના અંગો છે એ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર દેખાય એટલે એક રીતે તમે કે ફરિયા જેવું હોય એક પ્રકારનો કેમેરો જ હોય એ શરીરમાં નાખવામાં આવે છેદ પાડીને અને એમાં એ બધી વસ્તુઓ પેટનો અંદરનો ભાગ એક સ્ક્રીન ઉપર દેખાય આ પ્રકારની સર્જરીને કહેવામાં આવે લેપ્રોસ્કોપ અને ભારતની અંદર આ પ્રકારની સર્જરી શરૂ કરનાર પહેલા વ્યક્તિ એટલે ડોક્ટર ઉદવાડિયા એહમટન ઉદવાડિયા જેવા આપણી વચ્ચે રહ્યા નથી તો આપણે એના વિશેની ડિટેલ કે સાત જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ભારતમાં લેપ્રોસ્કોપીના સર્જક અને જનક અથવા લેપ્રોસ્કોપી સર્જરીના જનક ડૉક્ટર તેહમટન એરાચ ઉદવાડિયા એમનું નિધન થઈ ગયું બોમ્બે ખાતે એમનો જન્મ પંદરમી જુલાઈ ઓગણીસો ચોત્રીસના રોજ

અને પછી બીજા કોઈ સંસાધનો અથવા તો કોઈ થકી ઓપરેશન કરવામાં આવે એને કહેવામાં આવે યાદ રહેશે તો હા આ પ્રકારની સર્જરી શરૂ કરી હતી અને એમના આ યોગદાન બદલ ભારત સરકારે એને પદ્મશ્રીથી નવાજ્યા બે હજાર છમાં માં અને બે હજાર સત્તરમાં માં એમને પદ્મભૂષણ પણ મળ્યું તમે અહીંયા જોઈ શકો છો પ્રણવ દાદા દ્વારા એમને પદ્મભૂષણ મળે યાદ રહેશે આખો મુદ્દો આ સીધો સવાલ પૂછાય આપણી પરીક્ષામાં ત્યાર પછી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે રેમ્પ માટે વેબ પોર્ટલ લોન્ચ કર્યું તો તમને તરત પ્રશ્ન થવો જોઈએ કે આ રેમ્પ શું છે રેમ્પ કોને કહેવાય તો પહેલા આપણે રેમ્પ નું પૂરું નામ જોઈએ રાઇઝિંગ અથવા તો રેઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ રેઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એક્સેલરેટ એટલે શું આપણે કારમાં એક્સેલરેટ દબાવીએ તો શું થાય તો કે ગાડી ભાગે બરાબર તો એક્સેલરેટિંગ એમએસએમ ઈ પરફોર્મન્સ તો એમએસએમ એટલે શું માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બુસ્ટર આપવા માટે એને રાઇઝ માટે એક યોજના શરૂ કરવામાં આવી જેને કહેવામાં આવે છે રેમ્પ યોજના જે ક્યારે શરૂ કરી હતી બે હજાર વીસમાં અને બે હજાર વીસ એક જમાના હોવા કરતા થતા દુનિયામાં કોવિડ થાય

એ કોને શરૂ કર્યું એ કોને લોન્ચ કર્યું તો કે કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણે બીજી વસ્તુ કે બે હજાર વીસમાં ભારત સરકારે જ્યારે આ રેમ્પ યોજના લોન્ચ કરી એમએસએમઈ માટે થઈને તો એ માટે નાણાકીય સહાય કોણ આપી રહ્યું છે તો કે વર્લ્ડ બેંક આપણને યોજના નાણાકીય સહાય આપી રહ્યું છે આપણને ખ્યાલ છે વર્લ્ડ બેંક ઘણી બધી યોજનાઓ માટે આ પ્રકારની રકમ આપતું હોય છે કે જેના થકી આપણે કોઈ પણ ખાસ એક ફિલ્ડની અંદર વધુ સારું કામ કરી શકીએ તો એમએસએમઈ માટેની રેમ્પ યોજના

નાયા શું કરશે તો કાયા ચંપારણ કરશે અને પછી આઝાદી માટે કામ કરશે આખો મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી મેં ભણાવ્યું ઉસ્માય ક્લાસમાં તો નવ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ કે જ્યારે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાનો તો ત્યારે આ પ્રકારની યોજના લોન્ચ કરવામાં આવી કે જે અંતર્ગત આ યોજના અંતર્ગત શું છે એની આ યોજના શું કહે છે કે અઢાર થી ત્રીસ વર્ષના એટલે આપણા લગભગ બધા આવી ગયા અઢાર થી ત્રીસ વર્ષના ત્રણ જેટલા ડિગ્રી ધરાવનારા નાગરિકોને બે વર્ષની મુદત માટે એકબીજાના દેશોમાં રહેવાની અને કામ કરવાની અનુમતિ મળશે તો આ તમારું મારું પ્યારું ભારત તમે નકશો જો યુકે હોય તો દર વર્ષે ત્રણ હજાર લોકો યુકેમાંથી ભારતમાં આવી શકશે કામ કરવા માટે અને ભારતમાંથી યુકેમાં ત્રણ હજાર લોકો જઈ શકશે યંગ પ્રોફેશનલ્સ લોકો એટલા માટેની આ સ્કીમ એટલે યંગ પ્રોફેશનલ સ્કીમ યાદ રહેશે હા આપણે અગાઉ પણ થોડીક ચર્ચા કરેલી છે જ્યારે આપણે જી ટ્વેન્ટી સમિટ બાલી હતા ગયા વર્ષે જી હતી ઇન્ડોનેશિયાના બાલીમાં અને નવેમ્બર બે અને આ ઇન્ડોનેશિયાના શિખર સંમેલન એ અંદર આ યોજનાની ઘોષણા કરી હતી એમાં ઋષિ સુનકે હાજરી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી આખી મીટિંગ પણ યોજાઈ હતી અને જો તમને નો ખ્યાલ હોય તો મુદ્દો મેં આગળ પણ કહેલો છે અને બીજું આપણા મેગેઝિનમાં પણ એ મુદ્દાનો ઉલ્લેખ છે બરાબર તમે જો આ લેક્ચર બધા ભણી લેશો ને એટલે મેગેઝિન વાંચવું તમારા માટે હાવ સરળ તમે મેગેઝીન જેવા વાંચશો એટલે તમને લેક્ચર યાદ આવશે એટલે બસ લેક્ચર ભણી લેવાનો મેગેઝીનમાં મુદ્દા વાંચી લેવાના એટલે કામ પૂરું બીજું કશું જ કરવાની જરૂર રહેતી નથી ઓકે તો આ ભારત અને યુકે વચ્ચેની યંગ પ્રોફેશનલ સ્કીમ તો આ આપણી કેટલીક યોજનાઓ હતી આપણી કેટલીક મેટર્સ હતી જે પરીક્ષામાં પૂછાવા લાયક છે હવે આપણે જોઈએ આજનો ક્વેશ્ચન કે તાજેતરમાં કયા રાજ્યને એફોર્ડેબલ રેન્ટિંગ હાઉસિંગ કોમ્પ્લેક્સ અને કન્વર્જન્સ વિથ અધર મિશન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પુરસ્કાર એનાયત થયો મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા કે ગુજરાત તો આ મુદ્દો મેં લાસ્ટ લેક્ચરમાં ભણાવેલો છે જો તમને જવાબ નથી ખ્યાલ તો તમે પેલા લાસ્ટ લેક્ચર જોઈ લો એની એ આખી પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કરંટનું પ્લે લિસ્ટ યોજનાનું પ્લે લિસ્ટ એ લેક્ચર જોઈને પછી તમે આ સવાલ અટેન્ડ કરો અને આનો જવાબ તમને આવતીકાલના લેક્ચરની અંદર મળી જશે તો આ હતો આજનો આપનો કરંટ અફેર્સનો લેક્ચર હું આશા રાખું કે તમને ખૂબ સારી રીતે પસંદ પડ્યો હશે ને તમને સારી રીતે સમજાવું હશે તો વર્લ્ડિંગ બોક્સ એક આવું જ કામ કરવા માગે છે ભાઈ જે પરીક્ષાલક્ષી છે જે પરીક્ષામાં પૂછાવાલાયક છે એ મુદ્દાઓ તમારા સુધી રજૂ કરી દેવા અને સરળ શૈલીમાં મેં પ્રયત્ન કરીએ જેથી તમને સમજાય પણ જાય પરીક્ષામાં તમે રિકોલ પણ કરી શકો તો તમને બધા ઇનિશિએટિવ પસંદ આવતા હોય તો ખાસ તમે વર્લ્ડ વર્લિંગ બોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો કે જેથી કરીને સૌથી પહેલાં માહિતી તમારા સુધી પહોંચશે અને પછી તમારે એક કામ એવું કરવાનું કે તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડવાનું તો જેથી કરીને જો ખાસ ઘણી વાર જો હું તમને અમુક એવી વાત કરું કે ઘણી વખત નાણાકીય ખર્ચ કરવા છતાંય સારો કન્ટેન્ટ નથી મળતો હોતો અને જે લોકો નાણાકીય ખર્ચ કરી શકે એમ નથી મોટા શહેરોમાં જઈ શકે એમ નથી એમના માટે આ લેક્ચર વરદાન સાબિત થાય એ પ્રોપર આને ફોલો કરે પરીક્ષામાં પાસ થઈ જાય ધન્ય થઈ જાય આપણું જીવન તો કોઈક એક વ્યક્તિ એક વ્યક્તિ સુધી આપણે પહોંચાડી દઈએ વિડીયોને જેને ખરેખર જરૂરિયાત છે તો એને ફાયદો તો થશે જ તમને દુઆ મળશે બરાબર તો આ પ્રકારના ખાસ આપણા ઇનિશિયેટિવ એને તમે પણ સરાહના કરો એને તો ફરી પાછા આપણે કંઈક નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થઈએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત